નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વ્યાકરણની અંદર પ્રથમ ચેપ્ટર જે આપણે જોઈતું અર્થભેદ. અર્થભેદ એ આની કે આપણે જોઈતું કે કોઈ પણ શબ્દની અંદર અનુસ્વાર, જોડણી કે બોલવામાં, એ શબ્દ બોલવામાં જો ભેદભાવ દેખાતો હોય તો એ શબ્દની અંદર અક્ષર બદલવામાં ભેદભાવ થાય તો તરત જ એના અર્થમાં બદલાવ જોવા મળે છે, અર્થ બદલાઈ જાય છે. તો એવી જ રીતે આપણે આગળ જોઈતું કે શબ્દ દ્વારા કે ભાષા દ્વારા, ભાષા અભિવ્યક્તિ દ્વારા આપણે બોલીએ છીએ ત્યારે એ ભાષા અભિવ્યક્તિ શબ્દની અંદર જે ભેદભાવ જોવા મળે છે, શબ્દની અંદર જે તફાવત જોવા મળે છે, એ શબ્દ દ્વારા અર્થમાં ભેદભાવ જોવા મળે છે, એટલે તેને અર્થભેદ કહેવામાં આવે છે. તે આપણે આગળના વિડીયોમાં જોઈતું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આ જે આપણે અનુસ્વાર દ્વારા થતો અર્થભેદ, એટલે કે કોઈ પણ શબ્દ, સામાન્ય જે સાદો શબ્દ હોય તો એ શબ્દ ઉપર એક ટપકું મૂકવાથી જો એના શબ્દના અર્થમાં ભેદભાવ જોવા મળે છે, તો તેના વિશે આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે પહેલો શબ્દ ઉદર. ઉદર યાને કે પેટ. એ જ રીતે બીજો શબ્દ ઉંદર. ઉંદર એટલે કે એક પ્રાણી. અહીંયા ફક્ત સાદો શબ્દ છે ઉદર. ઉદર એટલે કે પેટ, અને એના પછી આ શબ્દ ઉપર ટપકું મૂકી અનુસ્વાર મૂકી, એટલે એ શબ્દના અર્થમાં તરત જ ભેદભાવ જોવા મળે, શબ્દના અર્થમાં અર્થ બદલાઈ ગયો. ઉંદર એટલે કે એક પ્રાણી. એવી જ રીતે આગળ જોઈએ ખંડ. ખંડ યાને કે એક રૂમ. રૂમ, ઓરડો કાં તો બાગ. એવી જ રીતે વાત કરીએ આગળ તો ખડ. ખડ એટલે કે ઘાસ. જો અહીંયા આ શબ્દ ઉપર અનુસ્વાર આવ્યો છે. અનુસ્વાર એટલે એ શબ્દને બોલવામાં અને એના અર્થમાં ભેદભાવ જોવા મળે છે. ખડ ઉપરથી ખંડ ભાર આવે છે, શબ્દ બોલવામાં ભાર જોવા મળે છે, એટલે ખંડ યાને કે રૂમ. અને એ શબ્દને જ્યારે સાદી શબ્દોમાં લખીએ છીએ ખડ, ખડ એટલે કે ઘાસ, જમીન પર ઉગતું બધાનું ઘાસ, બરાબર. એવી જ રીતે આપણે આગળ વાત કરીએ રંગ. રંગ યાને કે વર્ણ. આપણે સાદી ભાષામાં કહીએ તો કલર. જ્યારે રંગ યાને કે નસ. આ શબ્દ ઉપર અક્ષર ઉપર અનુસ્વાર મૂકે, ટપકું મૂકે, એટલે એ શબ્દ ઉપર ભાર મુકાય છે બોલવાનો. રંગ. રંગ યાને કે વર્ણ, કલર. જ્યારે એ શબ્દને અહીંયા સાદી રીતે બોલીએ છીએ રગ. રગ એટલે કે નસ. એ જ રીતે આગળ વાત કરીએ માંસ. માંસ યાને કે સ્નાયુનો લોચો. સ્નાયુનો લોચો. જ્યારે માંસ એટલે મહિનો. અહીંયા શબ્દ ઉપર અનુસ્વાર મૂકી એટલે ટપકું મૂકી એટલે માંસ એટલે માંસ બોલાય છે. માંસ એટલે કે શરીરની અંદર જે સ્નાયુનો જે લોચો છે, ચામડીની અંદર રહેલો શરીરનો સ્નાયુનો લોચો એને કહેવાય માંસ. જ્યારે આ શબ્દ સાદી રીતે બોલવામાં આવે છે માંસ, માંસ યાને કે મહિનો, જે આપણા મહિનાઓ છે. એવી જ રીતે આગળ જોઈએ મંદ એટલે ધીમો. અને મદ. મદ યાને કે અભિમાન. મંદ યાને કે ધીમી ગતિ. મંદ, મદ, મ ઉપર અનુસ્વાર મૂકી એટલે કે મંદ. મંદ એટલે કે ધીમી ગતિ, ધીમો. જ્યારે મદ એટલે કે અભિમાન, ગર્વ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે કોઈ પણ શબ્દની અંદર જોડણીમાં જો ફેરફાર કરીએ, શબ્દ બે સરખા બોલવામાં એક સરખા બોલાતા શબ્દોની અંદર જો જોડણીમાં ભેદભાવ કરવામાં આવે, જોડણીની અંદર ફેરફાર કરવામાં આવે, તો એ જોડણીની અંદર ભેદભાવ થવાને કારણે એના અર્થમાં પણ ભેદભાવ જોવા મળતો હોય છે. જેમ કે પહેલો શબ્દ જોઈએ આપણે ચીન. ચીન એટલે કે લાંબો વખત. જ્યારે એ જ રીતે ચીર એટલે વસ્ત્ર. અહીંયા રસ્વઈ આવી, ચીની આવી, ચણી આગળ રસ્વઈ એટલે ચીર એટલે જોડણી બદલાઈ જાય છે. ચીર એટલે લાંબો વખત અને અહીંયા દીર્ઘઈ આવી, ચણી પાછળ દીર્ઘ આવી, એટલે ચીર એટલે વસ્ત્ર બને.
बने की जोड़ी अंदर भेदभाव जवाब मे बने अर्थ में भेदभाव जवाब मे ए आगे जुए दिन यानी के दिवस अने आज दिन यानी के गरीब रस्वाई दिन रस दिन रस्वाई दिन यानी के दिवस अने दीर्घाई दिन यानी के गरीब बन्ने की जोड़ी में भेदभाव जोवाथी अलग जवाब मळे छे। ए रीते आपणे आगळ जोईए पूर एटले नगर अने આ પૂર એટલે કે નદીમાં આવતું ધસમસતું પાણી બરાબર આ પૂર યાની કે નગર જે શહેર હોય છે જેને આપણે ટાઉન કહીએ છીએ નગર અને આ પૂર એટલે કે નદીમાં જ્યારે વરસાદ થવાના કારણે नदी में जो झड़पी पानी वहे छे अने पूर आवे छे एने कहेवामां आवे छे पूर। एना पछी आगळ जोईए पानी पानी एटले जल ज्यारे आ पानी यानी के हाथ कर बराबर एवी ज रीते आगळ जोईए आपणे सूर यानी के देव अने आ सूर एटले अवाज। जो विद्यार्थी मित्रों अहीं बधा शब्दों की अंदर जोड़ी की अंदर भेदभाव करे बे शब्दों समान शब्दों बोलवामां एक सरखा लगे बंने शब्दों आपणे ज्यारे मोढ़ा द्वारा अभिव्यक्ति करे छे मोढ़ा द्वारा शब्दों ने बोली छे त्यारे ए शब्दों समान रीते बोलाता होय छे पण ज्यारे आपणे एने लखीए छीए त्यारे ए लखवामां ए जोड़ी में जे भेदभाव जोवा मळे छे ए भेदभावना कारणे जोड़ी या शब्दों में भेदभाव होवाना कारणे एना अर्थ पण बदलाई जाय छे ना अर्थ में भेदभाव जोवा मळे। तो आ रीते एक शब्द पर टप्पू मुकवाथी शब्द पर भार आवे छे अनुस्वार मुकवाथी भार आवे छे ना शब्द ना अर्थ बदलाई जता है। तो आ रीते शब्द नी अंदर थोड़ो घणो फेरफार करवाथी शब्द नी अंदर थोड़ो तफावत लावाथी ए शब्द में जे भेदभाव जोवा मळे छे एने अर्थ भेद कहे छे। तो आजे विद्यार्थी मित्रों आजे आपणे अनुस्वार द्वारा थतो भेदभेद अने जोड़ी शब्द नी अंदर जोड़ी में सुधारो करवाथी जोड़ी में भेदभाव करवाथी अर्थ में थतो भेदभाव जो तो आ विद्यार्थी मित्रों तो अर्थ भेद शब्दों।